नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात सामाजिक विज्ञान पाठ 13, पाठनुं नाम छे संसाधनोनुं जतन अने तेनुं संरक्षण। हवे विद्यार्थी मित्रों, तमे आ 13मा पाठना 5 वीडियो तमे जोई गया छो अने सारी रीते तमे होमवर्क बुक नी अंदर जे लेसन पण खास करेलो छे, लगता लगता पाकू पण करेलू हशे। विडियो जोया पछी तमे होमवर्क करो एटले तमने सरळताथी प्रश्नोना आंसर पण व्यवस्थित रीते आवडी जाय। हवे आपणे छेल्ले 5मा विडियोनी अंदर जे अगत्यना सौथी महत्वना जे टॉपिक आपणे जे वन संरक्षण अने वन संरक्षण माटेना केटलाक उपायोनी चर्चा जे 5मा विडियोनी अंदर करी हती कि आपणा भारतनी अंदर रहेला विविध प्रकारना जे जंगलो छे एमां सौथी वधारे अंदमान निकोबार टापू उपर अने एनी अंदर रहेता दरेक प्रकारना प्राणीओनुं जतन अने संरक्षण करवुं ए आपणा भारतना नागरिक तरीकेनी एक नैतिक फरज गणवामां आवे छे। तो ए अंगेनी चर्चा आपणे जे 5मा विडियोनी अंदर करी हती। हवे आजे आपणे जे सौथी 6ठा विडियोनी अंदर वन्यजीव संसाधन एटले के आ टॉपिकनी चर्चा आपणे आ 6ठा विडियोनी अंदर आजे करवानी छे। हवे वन्यजीव संसाधन एटले के जे भारतना जुदा जुदा जंगलोनी अंदर रहेता विविध प्राणीओ अथवा पक्षीओनी विविध जातिओ जे जोवा मळे छे ते अंगेनो आ टॉपिक आपणे आ 6ठा विडियोनी अंदर तमने समजाववामां आवशे। तो तमे खास ध्यानथी व्यवस्थित सांभळजो अने मगजमां उतारवानो प्रयत्न करजो। હવે ભારતનું એક વન્યજીવ એક વૈવિધ્યસભર સંસાધન ગણવામાં આવે છે, એટલે કે ઘણી બધી વિવિધતાવાળું ભારતના જંગલોમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે। અલગ અલગ જંગલોની અંદર અલગ અલગ પ્રાણીઓ પક્ષીઓની વિવિધતા પણ એ આપણા ભારત દેશના જંગલોની એક મહત્વપૂર્ણ એક પ્રકૃતિ સાથે સંકળાયેલું એક વન્યજીવ સંસાધન ગણવામાં આવે છે। એ ઉપરાંત જે વિશ્વના વિવિધ જંતુઓ અને અનેકવિધ પ્રાણીઓની પ્રજાતિઓ પણ ભારતમાં આવેલી છે, ઘણા બધા વિદેશી પક્ષીઓ અથવા પ્રાણીઓ છે એ આપણા ભારતની અંદર જેની અનુકૂળતા પ્રમાણે અમુક જંગલોની અંદર પણ જોવા તમને મળે છે। તો આવી રીતે પક્ષીઓ અને માછલીઓની પ્રજાતિઓ પણ ઘણું બધું વૈવિધ્યતા જોવા મળે છે, જેમ કે ઘણા બધા સરીસૃપો, ઉભયજીવી અથવા જે સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે એ ઘણા બધા પ્રાણીઓની વિવિધતા પણ આપણા ભારતની અંદર જે જોવા મળે છે। સરીસૃપ એટલે કે જે જમીન સાથે શરીરને પોતાના અડીને ચાલતા હોય એવા સાપ છે, નોળિયો છે, ઘોડો છે, આ ઘણા બધા એવા છે કે જે શરીરને પોતાના જમીન ઉપર રાખીને એ ચાલતા હોય એટલે એને સરીસૃપ તરીકે ઓળખવામાં આવે છે। એ ઉપરાંત ઘણા બધા એવા જે જળચર જીવો પ્રાણીઓ ખાસ કરીને માછલીઓ છે એ વિવિધ પ્રકારની માછલીઓ આપણા દરિયા કિનારાની અંદર પણ જોવા મળે છે। તો જળચર જીવોની પણ ઘણી બધી વિવિધતા આપણા ભારતની અંદર જોવા મળે છે। એ ઉપરાંત હવે આપણે જે અગત્યના સૌથી પહેલા પોઈન્ટની આપણે ચર્ચા કરીએ તો જે આપણા ઉત્તર ભારતની અંદર આવેલું સૌથી મહત્વનું રાજ્ય એટલે કે જમ્મુ કાશ્મીર, તો આ જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં ખાસ કાશ્મીરી મૃગ અને જંગલી બકરીઓ પણ જોવા મળે છે। સૌથી વિશેષતા એ જોવા મળે છે કે આપણા ઉત્તર ભારતની અંદર આવેલું જમ્મુ કાશ્મીર ના લદ્દાખમાં કસ્તુરી જે કાશ્મીરી મૂળ સૌથી વધારે જે આ લદ્દાખ વિસ્તારની અંદર જે કાશ્મીરી મૂગ સૌથી વધારે જોવા મળે છે, એ ઉપરાંત જંગલી બકરીઓની પણ વિશેષતા જોવા મળે છે। એ ઉપરાંત આપણા ભારતના મહત્વના ઉત્તર ભારતના રાજ્યોની વાત કરીએ તો કે ઉત્તરાખંડ છે, દક્ષિણની અંદર આવેલું કર્ણાટક છે, કેરળ, અસમ વગેરે રાજ્યોની અંદર હાથીનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે। કેરળ
કર્ણાટક, અસમ અને ઉત્તરાખંડ. અસમ છે એ પૂર્વના રાજ્યોની અંદર જોવા મળે છે. અસમ અને ઉત્તર ભારતની અંદર ઉત્તરાખંડ. તો આ ચાર રાજ્યોની અંદર હાથીઓની સંખ્યાનું પ્રમાણ એ સૌથી વધારે તમને જોવા મળે છે. જમ્મુ કાશ્મીરની અંદર, લદ્દાખની અંદર, કાશ્મીરી પૂર્વ, કેરળ, કર્ણાટક, અસમ. આ કેરળ કર્ણાટક દક્ષિણની અંદર આવેલા, અસમ છે પૂર્વ ભારતની અંદર આવેલું અને ઉત્તર ભારતની અંદર ઉત્તરાખંડ. તો આ ચાર રાજ્યોની અંદર આપણા ભારતના મહત્વના એવા વિશાળ અને મહાકાય એવું જે આપણું પ્રાણી એટલે કે હાથી સૌથી વધારે જોવા મળે છે. એ ઉપરાંત એકસિકી ગેંડો ભારતનું એક વિશિષ્ટ પ્રાણી છે જે અસમ અને પશ્ચિમ બંગાળના જે દલદલદય ક્ષેત્રની અંદર આ જોવા મળે છે. એટલે કે સૌથી મહત્વના બે રાજ્યોની આપણે વાત કરીએ તો કે અસમ અને બંગાળની અંદર અસમ અને પશ્ચિમ બંગાળની અંદર એક સિંગી ગેંડા. એક સિંગી એટલે કે જે ગેંડો છે એને વચ્ચે એક મોટો વિશાળ જે સિંગડો તમને જોવા મળે છે. તો આવા એક સિંગડા વાળા ગેંડાનું પ્રમાણ છે એ અસમ અને બંગાળની અંદર સૌથી વધારે એ જંગલોની અંદર જોવા મળતું એક પ્રાણી છે. એ ઉપરાંત જે કચ્છના નાના રણમાં અને તેને અડીને આવેલા ક્ષેત્રોમાં ઘુડખર એટલે કે જંગલી ગધેડા પણ જોવા મળે છે. કચ્છના નાના રણની અંદર, કચ્છના નાના રણમાં ઘુડખર એટલે એનું બીજું નામ છે જંગલી ગધેડા. એ ઉપરાંત કચ્છના મોટા રણમાં, કચ્છના મોટા રણમાં સુરખા પક્ષી, કચ્છના નાના રણની અંદર ઘુડખર જંગલી ગધેડા નું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. અને કચ્છના મોટા રણની અંદર જોઈએ તો કે સુરખાબ પક્ષી જે આ દરિયાકાંઠાના વિસ્તારની અંદર કાદવ કીચડની અંદર જે આ સુરખાબ પક્ષી છે એ મોટા ઢંગ બનાવીને, ઢંગ એટલે મોટા ઢગલાઓ છે પોતાના પગ વડે બનાવીને અને એ ઢગલા ઉપર છે એ ઈંડા મૂકતા હોય છે. તો એ સુરખાબ પક્ષીની વિશેષતા છે એ મોટા રણની અંદર પણ જોવા મળે છે. અને ઘુડખર એટલે કે જંગલી ગધેડાનું પ્રમાણ છે એ કચ્છના નાના રણની અંદર જોવા મળે છે. તો આવી જ રીતે આપણા ભારત જ એક એવો દેશ છે કે જ્યાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય જોવા મળે છે. એટલે કે સિંહ એ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે. સિંહનું પ્રમાણ આપણે જોઈએ મહત્વના જે ત્રણ પ્રાણી છે એ સિંહ, વાઘ અને જે દીપડો. સિંહ એ આપણા ગુજરાતના શાસન ગીરની અંદર, અને વાઘનું પ્રમાણ જોઈએ તો પશ્ચિમ બંગાળની અંદર સૌથી વધારે જોવા મળે છે. અને દીપડાનું પ્રમાણ આપણે જોઈએ તો કે સૌથી વધારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને હિમાલય ક્ષેત્રોમાં પણ એ જે વાઘનું પ્રમાણ છે એ જોવા મળે છે. જે રોયલ બેંગાલ ટાઈગર એ પશ્ચિમ બંગાળની અંદર એક સૌથી મહત્વની જે વિશ્વની અંદર વાઘની 8 પ્રજાતિઓમાંની એક જાતિ એટલે કે જે બંગાળની અંદર જોવા મળે છે. ખાસ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ જોવા મળે છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આ રાજ્યોની અંદર અને કર્ણાટક અને રાજસ્થાનની અંદર એટલે કે 5 રાજ્યોની અંદર કર્ણાટક અને રાજસ્થાન
पांच राज्यों की अंदर वाघ नो प्रमाण में सौथी वधारे विश्व की अंदर वाघ नी आठ प्रजातियों में सौथी आपणे सफेद वाघ जोवा होय ने तो बंगाल की अंदर सौथी वधारे सफेद वाघ नो प्रमाण पण जोवा मळे छे। ए उपरांत मध्य प्रदेश में पण सफेद वाघ जोवा मळे छे। ए उपरांत महाराष्ट्र कर्नाटक अने राजस्थान में पण सारा एवा प्रमाण में जंगलों की अंदर वाघ नो प्रमाण जे जोवा मळे छे। ए उपरांत आपणे जे सिंह अने दीपड़ा नो प्रमाण जोईए तो के बने गुजरात नी अंदर आवेला शासन के दीपड़ा नुं प्रमाण छे ए पण जे गुजरात मां सौथी वधारे एनुं प्रमाण जे जोवा मळे छे। एटले के आ त्रणेय प्राणीओ ए आपणा भारतना जंगलोनी खास महत्वनी विशेषताओनी दृष्टिए एक सिंह वाघ अने दीपड़ानुं प्रमाण छे। आपणा भारतना घणा बधा राज्योनी अंदर जे जंगल विस्तारनी अंदर आवा प्राणीओनी जे विशेषता जोवा मळे छे। ए उपरांत जे दाता अने जेसोर विजयनगर अने गुजरात नुं आवेलुं डेडियापाड़ाना जे रतन महाल विस्तार मा ए रींच नुं प्रमाण सौथी वधारे जोवा मळे छे। तो आपणे गुजरात नी वात करीए तो गुजरात नी अंदर गुजरात मा डेडियापाड़ाना जे रतन महाल नी अंदर गुजरातना जे सौथी महत्वनो जे जिल्लो छे डेडियापाड़ा जे नर्मदा जिल्लानी अंदर आवेलो छे अने तेनु जे रतन महाल ए विस्तार छे एक मोटू एक संग्रहालय आवेलो छे त्यां रींचनु प्रमाण सौथी वधारे प्रमाणमां जोवा मळे छे। ए उपरांत आपणे जोईए तो बनासकांठानी अंदर दाता जे आवेलो छे ए उपरांत जेसोर विजयनगर ए कर्नाटक राज्यनी अंदर आवेलो छे। तो आवी रीते कर्नाटक विस्तार अने गुजरात अने बनासकांठा विस्तार नी अंदर जे रींचनी संख्या नी दृष्टिए छे ए वधारो सौथी वधारे जोवा मळे छे। ए उपरांत आपणा भारत मां बीजा पक्षीओनी विविधता नी दृष्टिए वात करीए तो बतक पोपट कबूतर काबर मैना वगैरे जातिओना पक्षीओ छे एनी पण संख्या मोटा प्रमाणमां जोवा मळे छे। एमां एक गुजरातना नळ सरोवर ए शियाळामां आवता जे यायावर पक्षीओ माटे एक जाणीतुं अने सुरखाब ए गुजरातनुं एक सौथी महत्वनुं राज्य पक्षी पण गणवामां आवे छे। जे आपणे सुरखाबनी वात करी तो ए गुजरात राज्यनुं एक राज्य पक्षी तरीके ओळखवामां आवे छे। सुरखाब जे ए गुजरात राज्यनुं एक राज्य पक्षी तरीके ए उपरांत जे आपणे गुजरातनी अंदर आवेलुं नळ सरोवर गुजरातना नळ सरोवर मां यायावर पक्षी जे घणा बधा आ गुजरात नी अंदर आवेला नळ सरोवर नी अंदर घणा बधा विदेशी पक्षीओ छे ए आ सरोवर नी अंदर सौथी वधारे जोवा मळता पक्षीओनी विविधता तमने जे जोवा मळे छे। ए उपरांत आपणा भारतना सागर किनारानी वात करीए तो जे मेकरल छे झींगा बुमला शार्क डॉल्फिन साल्मन वगैरे जेवी प्रजातिओ छे ए आपणा भारतनी अंदर जे सागर किनारा विस्तारनी अंदर माछलीओनी पण विविधता जोवा मळे छे। एमां आपणे जोईए तो के शार्क अने डॉल्फिन ए माछली सौथी महत्वनी अने वजन अने अथवा एनी कदनी दृष्टिए पण सौथी विशाळ एवी आ डॉल्फिन अने शार्क माछलीओनी पण आपणा गुजरातना भारतना घणा बधा समुद्र किनारे आवी माछलीओनी पण विविधता जोवा मळे छे। ए उपरांत आपणा भारतमां एक विविध प्रकारना जे हरण अने सापनी अनेक प्रजातिओ पण आपणा भारतनी अंदर જોવા મળે છે। તો આ રીતે આપણે જોઈએ તો ગુજરાતના ઘણા બધા જંગલ વિસ્તારની અંદર જોઈએ તો આવા પક્ષીઓની અથવા પ્રાણીઓની વિવિધતા છે એ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે। એ ઉપરાંત જે હિમાલયના શીત વનોની અંદર હિમાલયના શીત વનોમાં જે લાલ પાંડા સૌથી વધારે જાણીતો છે આ જે ટૂંકમાં શિયાળ જેવું લાગે એવું લાલ પાંડા
એ હિમાલયના શીતવનો, શીતવનો એટલે કે ઠંડા વિસ્તારની અંદર છે આ લાલ પાંડા છે, એ જંગલના વિસ્તારોની અંદર જોવા મળતું એક સૌથી મહત્વનું પ્રાણી ગણવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સૌથી મહત્વના જે ટોપિક કે ભારતના જે અલગ અલગ જંગલ વિસ્તારોની અંદર જે ઘણા બધા પ્રાણીઓની વિવિધતા જે જોવા મળે છે અને એ વિવિધતાની દ્રષ્ટિએ આપણા એક વન્ય જીવ સંસાધન છે એક રળિયામણું અને નયનરમ્ય દ્રશ્ય છે એ આ વન્ય જીવ પ્રાણીઓને કારણે આપણા ભારતના જંગલોની વિવિધતા પણ એક અલગ પ્રકારે જોવા મળતી હોય છે। એ ઉપરાંત આપણા ભારતની અંદર સૌથી મહત્વનો જે ટોપિક છે એ લુપ્ત થતું વન્ય જીવ સંસાધન અથવા વન્ય જીવન। આપણા ભારતની અંદર ઘણા બધા એવા જે પ્રાણીઓની જે પ્રજાતિઓ છે કે એ લુપ્ત થવાને આવે છે કે ઘણા બધા પ્રાણીઓ છે એ પણ જોવા પણ મળતા નથી। તો એમાં આપણે ખાસ વાત કરીએ તો આપણા ભારતના મોટાભાગના જંગલોની અંદર હાલ અત્યારે ચિત્તાનું પ્રમાણ જોવા જ મળતું નથી। એ ઉપરાંત આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના જંગલ વિસ્તારની અંદર વાઘનું પ્રમાણ તમને જોવા મળતું નથી। તો આવી રીતે અલગ અલગ વિસ્તારની અંદર ઘણા બધા પ્રાણીઓ છે, ખાસ કરીને ગુજરાતના નર્મદા વિસ્તાર છે, ઘણા બધા એવા વિસ્તારોની અંદર આપણે જોઈએ તો કે જળ બિલાડીનું પ્રમાણ છે એનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે। તો આવી ઘણી બધી વિવિધતા છે એ ઘણા બધા પ્રાણીઓની અંદર લુપ્તતા થવાને આરે એટલે કે ગુમ થવાને આરે ભારતની અંદર આવા ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ છે એ લુપ્ત થઈ ગયા છે। હવે આવી જ રીતે આપણા ગુજરાતમાં જંગલોની અંદર વાઘ અને ભારતના જંગલોમાં ચિત્તો લુપ્ત થયેલ ગણવામાં આવે છે। ભારતમાંથી ચિત્તો અને ગુજરાતમાંથી વાઘ આ બંને પ્રાણીઓ છે એ ભારતની અંદર જોઈએ તો ચિત્તાનું પ્રમાણ જોવા નથી મળતું અને ગુજરાતના જંગલની અંદર વાઘ અત્યારે આપણને જોવા મળતા નથી એટલે કે એ લુપ્ત થઈ ગયા છે। એ ઉપરાંત કેટલાક પક્ષીઓ જેમાં કે ચકલી છે, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ અને ઘડિયાળ એટલે કે મગર અને ગંગે એટલે કે ડોલ્ફિન જેવા પ્રાણીઓ પણ એ લુપ્ત થવાને આરે છે એટલે કે આ ભવિષ્યની અંદર આ પક્ષીઓ હોય પણ એ તમને જોવા મળશે નહીં। ખાસ કરીને આપણે જોઈએ ચકલી તો ચકલીનું પ્રમાણ પણ હાલ અત્યારે ઘટી રહ્યું છે। ગીધ પણ તમને હાલ જોવા મળતા નથી। ગીધ છે એ આકાશની અંદર ઘણા બધા ગીધનું ટોળું છે એ આવા મૃત જે ગાય ભેંસના જે માંસ ખાવા માટે સૌથી વધારે આ ગીધ ઉપયોગ કરતા હોય છે તો એનું પ્રમાણ પણ હાલ તમને જોવા મળતું નથી। સારસ, ઘુવડ અને ઘોરાડ આનું પ્રમાણ પણ ભારતના જંગલોની અંદર અથવા ગુજરાતના જંગલોની અંદર એનું પ્રમાણ ઘટી રહ્યું છે। જે મગરનું પ્રમાણ પણ હાલ જોઈએ ઘડિયાળ એને ઘડિયાળ તરીકે ઓળખવામાં આવે છે તો એનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે। ગંગે ડોલ્ફિનનું પ્રમાણ પણ ભારતના જે ઘણા બધા સમુદ્ર કિનારે છે એ દરિયાકાંઠાના વિસ્તારની અંદર આ ડોલ્ફિન પણ હાલ જોવા મળતી નથી। એ ઉપરાંત જે ગુજરાતની ખાસ નર્મદા, તાપી અને સાબરમતીની અંદર ગુજરાતમાં નર્મદા, તાપી અને સરસ્વતી જે આ ત્રણ નદીઓના કાંઠાના વિસ્તારની અંદર જે જળ બિલાડી જોવા મળે જળ બિલાડીનું પ્રમાણ સૌથી વધારે ઘટવા લાગ્યું છે। ગુજરાતની અંદર જે નર્મદા, તાપી અને સાબરમતી નદી કાંઠાના વિસ્તારની અંદર એ જળ બિલાડીનું પ્રમાણ પણ હાલ ઘટવા લાગ્યું છે। એ ઉપરાંત આપણા બીજા લુપ્ત પ્રાણીઓની વાત કરીએ તો કે ખાસ ઓરિસ્સાના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અને ગુજરાતના વેરાવળ
ના દરિયાકાંઠાની અંદર ઘણા બધા છે એ સમુદ્રી કાચબાઓ છે એ દરિયાકાંઠે છે ઈંડા મૂકવા આવતા હતા તો એનું પ્રમાણ પણ હાલ ઘટી રહ્યું છે તો મોટા ભાગે જોઈએ તો ગુજરાતના જે આ ભાવનગર જિલ્લાની અંદર સૌથી મહત્વના જે ઘણા બધા વિસ્તારની અંદર છે એ સમુદ્રી કાચબાઓ ઈંડા મૂકવા આવતા હતા અને ઓરિસ્સા રાજ્યની અંદર પણ જે સમુદ્ર કિનારાના વિસ્તારની અંદર ઘણા બધા જે સમુદ્રી કાચબાઓ છે એ ઈંડા મૂકવા રેતીના ઢંગની અંદર આવતા હતા તો એનું આ બંને રાજ્યોની અંદર છે એ આ કાચબાઓનું પ્રમાણ છે હાલ ઘટી રહ્યું છે તો આવા ઘણા બધા જે પ્રાણીઓ છે આપણા ભારતની અંદર અત્યારે હાલ જે જોવા મળતી નથી ખાસ કરીને જે વિવિધતાની વાત કરીએ તો કે જે સારસ અને ઘુવડ એનું જે પ્રમાણ છે એ ભારતની અંદર સૌથી વધારે એનું મહત્વ છે ઘટવા લાગ્યું છે તો આવી રીતે આપણા ભારતના ઘણા બધા જંગલોની અંદર અલગ અલગ વિવિધતાવાળા અલગ અલગ પ્રાણીઓ અથવા પક્ષીઓની જે વિવિધતા છે એ ઘણા બધા છે એ પ્રાણીઓ છે આપણા ભારતના જંગલોમાંથી લુપ્ત થઈ ગયા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સૌથી મહત્વના જે અગત્યના જે બે ટોપિક અંગેની આજે જે ચર્ચા કરેલી છે તો આ બંને ટોપિક જે મેં તમને ખાસ બોર્ડ ઉપર જે બધી વિગતો ખાસ સમજાવેલી છે આ બંને ટોપિકની અંદર એક એક પોઈન્ટ પણ ખાસ લખેલા છે તો આ સૌથી વધારે પ્રશ્નોની અંદર અને ટૂંકા પ્રશ્નો એટલે કે હેતુલક્ષી પ્રશ્નોની અંદર સૌથી વધારે પૂછાતા પ્રશ્નો ખાસ આનું જોડવું પણ સૌથી વધારે અગત્યનું છે એમાં એક ખાસ લુપ્ત થતા વન્ય જીવનની અંદર કે જે ઘણા બધા પ્રાણીઓ આપણા ભારતના જંગલોમાંથી હાલ અત્યારે જોવા મળતા નથી તો એની વિશેષતા તમારે ખાસ યાદ રાખવાની છે કે આપણા ભારતના બધા જંગલો જેટલા જંગલો આવેલા છે બધા જંગલોમાંથી ચિત્તાનું પ્રમાણ ક્યાંય અત્યારે જોવા મળતું નથી અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર વાઘનું પ્રમાણ હાલ જોવા મળતું નથી એ ઉપરાંત ગુજરાતમાં જે ત્રણ નદીઓ છે મહત્વની જે નર્મદા તાપી અને સાબરમતી આ ત્રણેય નદીઓની અંદર રહેલી જે જળ બિલાડી છે તો એ જળ બિલાડીનું પ્રમાણ પણ હાલ ઘટી ગયું છે એ પણ જોવા મળતી નથી તો આવી રીતે આપણા ઘણા બધા પ્રાણીઓ છે વન્યજીવો એ વન્યજીવો ઉપર જે અલગ અલગ વિવિધતા જે જોવા મળે છે અને વિવિધતાની સાથે આપણા માનવ જીવનની અંદર એની ઘણી બધી અસરો છે એ પડતી જોવા મળે છે તો આવી રીતે આપણા ભારતની અંદર રહેલા ઘણા બધા જંગલોનું જે પ્રમાણ છે એ ઘટવા લાગ્યું છે તો એ જંગલોનું પ્રમાણ ન ઘટે એ માટેની ખાસ આપણે તકેદારી રાખવાની છે અને આ રીતે જો જંગલની અંદર જ રહેતા જે પ્રાણીઓનું છે એ એક આશ્રય સ્થાન ગણાય છે જો આ આશ્રય સ્થાનને જો આપણે તોડી નાખીએ તો જે જંગલની અંદર રહેતા પ્રાણીઓ છે એ નિરાશ્રિત બની જાય અને જે આ જંગલની અંદર ઘણા બધા આપણા ભારતના વિસ્તારોની અંદર કે પ્રાણીઓના સંરક્ષણ માટે ખાસ અભયારણ્યો રાષ્ટ્રીય ઉદ્યાનો અને જેવા જૈવ આરક્ષિત ક્ષેત્રોની જે સ્થાપના કરવામાં આવી છે કે જે સરકાર તરફથી ઘણી બધી આવી યોજનાઓ દ્વારા કે આપણા ભારતના ઘણા બધા જે પક્ષીઓ અને પ્રાણીઓને એનું જતન એનું સંરક્ષણ થાય એ માટે સરકારે આવા અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની પણ સ્થાપના કરી છે એમાં આપણા ગુજરાતની અંદર આવેલું મહત્વનું જે અભયારણ્ય અથવા રાષ્ટ્રીય ઉદ્યાન બંને ગણવામાં આવે છે એવું મહત્વનું સાસણ ગીર કે જે સિંહોની સંખ્યાની દ્રષ્ટિએ એશિયાભરની અંદર એક સૌથી મહત્વનું જે સ્થાન ધરાવે છે તો એનું પ્રમાણ પણ હાલ આપણા ગુજરાતના ઘણા બધા ટુરિઝમો અથવા વિદેશી ટુરિઝમો છે એ આ સાસણ ગીરની મુલાકાત લઈ અને આપણી એક પ્રાકૃતિક સૌંદર્યતાનો વધારો છે એ ગુજરાતની અંદર જે કરતું જોવા મળે છે તો એ રીતે આપણે આ જે પ્રાણીઓની અંદર જે વિવિધતા જે જોવા મળે છે એ વિવિધતાનું પ્રમાણ લાંબા સમય સુધી ટકી રહે એ માટે આપણે આવા પ્રાણીઓ કે પક્ષીઓનો કોઈ પણ પ્રકારે એનો શિકાર કરવો જોઈએ નહીં તો એ પ્રત્યે આપણે ખાસ જાગૃતતા કેળવવાની છે તો હવે વિદ્યાર્થી મિત્રો જે આ સૌથી મહત્વના જે બંને ટોપિક જે તમને સમજાવી દીધા છે ખાસ તમે આ છઠ્ઠા વિડીયોની અંદર જે બંને ટોપિકનું જે હોમવર્ક આપે છે એ હોમવર્ક પણ ખાસ વ્યવસ્થિત રીતે કરજો અને ખાસ મગજમાં ઉતારજો જે એક એક ટોપિક છે એ આપણા માટે એટલા મહત્વના અને કિંમતી છે કે જેના કારણે પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ તમને પડે નહીં અને સારી રીતે તમે પ્રશ્નના આન્સર પણ લખી શકો હવે આપણે અહીંયા 13મા પાઠનો છઠ્ઠો વિડીયો છે એ પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ આપણે 7મા વિડીયોની અંદર હજી પાઠ બાકી છે એટલે કે 7મા વિડીયોની અંદર જે વન્ય જીવન સંરક્ષણ અથવા વન્ય જીવ સંસાધન અંગેના જે ટોપિક જે બાકી છે તો એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરવામાં આવશે ઓકે બાય થેન્ક યુ